નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી, જે સરકારશ્રીના આદેશ મુજબ નવા પાઠ્યપુસ્તકનું નામ કલશોર આપવામાં આવ્યું છે. ધોરણ 1 અને ધોરણ 2માં તમે કલરવ અને કલ્લોલ એ બે પુસ્તકોથી તો તમે જાણીતા હશો. તો ધોરણ 3માં એ પુસ્તકને હવે આગળ કલશોર તરીકે ઓળખવામાં આવ્યું છે. કલશોરે સુંદર મજાનું નામ આપ્યું છે. શા માટે? બાળકો નાના છે, એમનો અવાજ સુંદર હોય, તોફાન મસ્તી કરે તો પણ મજા આવે, એટલે કલશોર. બાળકો અવાજ કરતા કરતા રમતા રમતા ગુજરાતી ભાષા તેમને ભણવામાં સરળ પડે, તેથી તેનું નામ કલશોર આપવામાં આવ્યું છે. તો ચાલો આજે આપણે કલશોરમાં તેના આગળના અભ્યાસમાં ધ્યાન આપીએ. અનુક્રમણિકા, એમાં 1 થી 10 પાઠ સુધીનો અભ્યાસ આપવામાં આવ્યો છે, જે પ્રથમ સત્ર અને બીજા સત્ર બંનેના કરીને 10 પાઠ તમને આપવામાં આવ્યા છે. તો આપણે આજે પ્રથમ પાઠ, પાઠનું નામ છે ભાગ 1, એમાં પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે. આ પાઠમાં વાંદરાને વાંચતા આવડતું નથી, તે વાંચવા માટે પ્રયાસ કરે છે. તો આપણે આજે આ પાઠમાં જોઈશું કે વાંદરાને વાંચતા આવડ્યું કે ન આવડ્યું. તો એમાં પહેલાં થોડું આનંદ માટે એક નાનકડું એવું ગીત આપવામાં આવ્યું છે. ચાલો ગાઈએ ગીતનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સરસ મજાનું સુંદર એવું ગીતડું પહેલાં સમજીશું. ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં, ચકોચકી રે માળામાં, પટે તેતર ઝાડામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામા ચીડિયા લટકે દાડી, ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સુવે છે બોડમાં, ને હું તો બાની સોડમાં. બાળમિત્રો, આ ગીતડામાં આપણે જોયું પશુ પક્ષીઓ વિશે આપણને કીધું છે. શું કીધું છે? ચાલો આપણે સમજીએ. ઉંદર રહે છે દરમાં. તમે ઉંદરનું દર જોયું છે ક્યારે? તે ક્યાં રહે છે? દરમાં, જમીનમાં દર કરી અને તેમાં રહે છે. કીડી મકોડાના જેવા દર હોય છે સાપના, તેવા ઉંદર પણ દર કરીને રહે છે. માણસ રહેતો ઘરમાં. આપણે સર્વ માણસો ક્યાં રહીએ છીએ? ઘરમાં. તો ચક્કો ને ચક્કી માળામાં રહે છે. વૃક્ષો પર માળો બનાવ્યો હોય અથવા ઘર આંગણે ઘર ઉપર ક્યાંય બનાવ્યો હોય તો ચક્કો ચક્કી માળામાં રહે છે. તમે ક્યારે જોયું હશે ઉનાળામાં ઘણા લોકો બોક્સ બનાવી એમાં ચક્કો ને ચક્કી માટે માળો બનાવે છે, જોયો છે ને? હા, તો ચક્કો ચક્કી માળામાં રહે. બટેર તેતર ઝાડામાં. ઝાડા એટલે ઝાડું કરીને રાખ્યા હોય, આ પણ એક પક્ષી છે બટેર અને તેતર, બરોબર? એ પક્ષીઓ કેવા હોય? ચકી ને ચકા કરતા થોડાક મોટા હોય. તમે હોલાને જોયો છે? એના જેવા દેખાય છે. સમડીનું ઘર ઊંચા ઝાડે. સમડી તમે ઊંચી ઊંચી આકાશમાં ઉડતી જોઈ હશે, જોઈ છે ક્યારે? તો એનું ઘર પણ ઊંચું ઝાડ હોય એની પર રહે છે સમડી. ચામા ચીડિયા લટકે ડાળે. ચામા ચીડિયા ક્યાં રહે? ઝાડની ડાળી હોય ત્યાં લટકે છે. ગાય બકરી રહેતા વાડે. ગાય અને બકરી વાડામાં રહે છે. વંદો તો ચૂપચાપ તિરાડે. વંદો ક્યાં રહે? ઘરમાં રહે, પણ ઘરમાં તિરાડો હોય તેમાં રહે છે. સિંહ સુવે છે બોર્ડમાં. સિંહ ક્યાં? સિંહ બોર્ડમાં રહે છે. બોર્ડ એટલે ગુફા.
નહીં, હું તો બાની 16માં. તમે દરેક બાળ મિત્રો નાના છો એટલે તમારી મમ્મીની બાજુમાં સૂતા હોય. 16 એટલે મમ્મીની બાજુમાં સૂવું એને 16 કહેવાય. તો હવે આપણે આગળ આ નીચેનું ચિત્ર જોઈએ. બીજા નંબરમાં શું છે? ચિત્ર છે. તો ચિત્રમાં તમારે જોવાનું છે અને કહેવાનું છે કે શેનું ચિત્ર છે. તો આપણને આ ચિત્રમાં શું દેખાય છે? હા, ઘર દેખાય છે, બરોબર. તો ઘરની આગળ એક સિંહ ઊભેલો દેખાય છે, પણ દેખાય છે ને તમને? હા, તો સિંહનું ધ્યાન ક્યાં છે? જો અહીંયા આગળ ચિત્રમાં ઘરની પાસે એક તળાવ છે, ત્યાં આગળ જોવે છે એ સિંહ. કઈ બાજુ જોવે છે? પાણી તરફ. તો એ સિંહ એ બાજુ શા માટે જોતો હશે? કારણ કે એને પાણી પીવા જવું લાગે છે, એટલે એ તળાવની સામે જુએ છે. પછી ચિત્રમાં એક બતક આપ્યું છે. પછી તળાવની પાસે એક ઘોડો છે, એ પણ પાણી પીવા આવ્યો હશે. આજુબાજુ અહીંયા ઘર વાડો છે. અહીંયા ઘરની પાસે એક બોર છે, તેમાં એક જનાવર જેવું દેખાય છે તમને. શું છે આપણને ખબર નથી દેખાતું, બહુ ઝીણું છે, પણ એક જનાવર એમાં બેઠેલું દેખાય છે. આ ચિત્રમાં આકાશમાં પક્ષીઓ ઉડતા પણ દેખાય છે. ઘરની આજુબાજુ વૃક્ષો છે. આ બાજુના વૃક્ષ ઉપર તમને અહીંયા ઘર માળો દેખાય છે, દેખાય છે ને ચામા ચીડિયાનો ને એનો. તો અહીંયા ઘર સુગરીનો માળો પણ છે. તો સુગરીના માળામાં પણ તમને દેખાય છે કસુઈ? હા, એમાં પણ દેખાય છે માછલી ને બધું. તો એ માછલી ક્યાંથી હશે તમે વિચારતા હશો? તો માછલી તો પાણીમાં રહે, પણ આ સુગરી એને પોતાના ખોરાક માટે કદાચ ત્યાંથી લાવી હશે, બરોબર. ચલો, પછી અહીંયા ઘર પણ છે બીજા માળા. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્ર સારી રીતે જોઈ લીધું હશે. તેમાં તમને ઘર, વૃક્ષો, સિંહ બધું જ દેખાઈ ગયું છે, બરોબર. ચિત્ર તો જોઈ લીધું. હવે એના પરથી આપણને એના પર વાતચીત, વાતચીત એટલે સવાલ પૂછવામાં આવે છે. તો એ સવાલના આપણે જવાબ સમજીશું. તો જુઓ, આપણે પહેલો સવાલ જોઈએ. એક સુગરીના માળામાં કોણ છે? તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે? તો સુગરીના માળામાં આપણે કીધું તેમ કંઈક દેખાતું હતું. તો સુગરીના માળામાં માછલી અને સુગરીના બચ્ચા હશે. તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે? તો સુગરીનો માળો તો આપણે આગળ જોયો તેમ નાનો એવો હતો. તો નાના એવા માળામાં માછલી ને સુગરીના બચ્ચાને જગ્યા રહેવા માટે ઓછી પડતી હશે. એટલે જવાબમાં શું લખીશું? તેને સુગરીના માળામાં રહેવા માટે જગ્યા ઓછી પડતી હશે. ચાલો હવે આપણે બીજો સવાલ જોઈએ. બીજો નંબર, સિંહ ક્યાં છે? તે ત્યાં શું કરતો હશે? તો જવાબ લખીશું, સિંહ ઘરની આગળ છે, તે ત્યાં પાણી પીવા જવાનો વિચાર કરતો હશે. ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. સિંહની બોર્ડમાં કોણ છે? તો સિંહની બોર્ડમાં કોઈ જનાવર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ત્રણ સવાલ જોયા, તેના જવાબ પણ જોયા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આજે હોમવર્કમાં ત્રણ સવાલના જવાબ મોઢે કરીને લખવાના છે. તો આજે આપણે આજનો આ વિડિયો અહીંયા પૂરો કર્યો છે. ફરી આપણે આવતા વિડીયોમાં મળીશું.